કેમ છો મિત્રો? ચકાચક રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે નવી ડિશ, બાળકોની ફેવરિટ મુઠિયા ભેળ બનાવશું. બાળકો આ મુઠિયા ખાવા રેડી તૈયાર થતા નથી, પણ એક વખત આ રીતે મુઠિયા ભેળ જરૂરથી બનાવજો. તરત જ ઝડપથી બની જશે અને બાળકો ખૂબ જ હોંશથી ખાશે. આજે આપણે એક નવો જ નાસ્તો બનાવવાનો છે, મુઠિયાની ભેળ. દૂધીના મુઠિયા કે તમે કોઈ પણ ભાજીના મુઠિયા બનાવો તો છોકરાઓ કે કોઈ પણ ઘરમાં ખાવા તૈયાર થતું નથી. આપણે વઘારેલા મુઠિયા તો ઘણીવાર બને એવા છે. આ મારા જે મુઠિયા છે તે મેં કરીને તૈયાર રાખેલા છે. આ ઠંડા પડી ગયા છે સૌ. આપણે આ મુઠિયાનો આવી રીતના ભૂકો કરી લેવાનો છે. મેં એનો આવી રીતના ભૂકો કરી લીધેલો છે. આપણે એક મિક્સિંગ બાઉલ લેશું. એમાં આપણે મૈયા 3-4 મુઠિયા નાની સાઈઝ છે તેનો ભૂકો કરીને લીધેલો છે. એમાં આપણે વેજીટેબલ્સે નાખશું જેથી છોકરાઓને ભાવે અને એ બાને છોકરાઓના પેટમાં વેજીટેબલ્સે જાય. ટમેટા છે ઝીણા કટ કરેલા, બી કાઢીને લીધેલા છે તે આપણે એડ કરશું. કોબી છે એને પણ મેં ઝીણી સુધારીને કટ કરીને લીધેલી છે. આ બધું મેં હાફ હાફ બાવ લીધેલું છે. કેપ્સિકમ છે 3 ચમચી જેટલા, તેને પણ મેં ઝીણું કટ કરીને લીધેલું છે. પછી આપણે તેમાં ગ્રીન ચટણી છે ફુદીના કોથમરીની, તે એડ કરીશું. રેડ ચટણી છે તે આપણે એડ કરીશું. તમે રેગ્યુલર ખાતા હોય તો અહીંયા તમે લસણની ચટણી પણ એડ કરી શકો છો. તમે તમારી તીખાસ અનુસાર એડ કરજો. અહીંયા મેં ટોમેટો કેચઅપ છે, સોસ છે તે લીધેલો છે, તે આપણે 2 ચમચી જેટલો એડ કરીશું. કોથમરી છે તે આપણે અત્યારે થોડીક એડ કરીશું. અને મેં અહીંયા મસાલા સેવ, આ ઘરની જ બનાવેલી મસાલા સેવ છે તે એડ કરું છું. હાફ બાલ જેટલું મેં એડ કરેલું છે. થોડોક આપણે ચાટ મસાલો છે તે એડ કરીશું. અને આપણે આને સરસ રીતના બધું મિક્સ કરી દેવાનું છે. આપણે ઘરમાં મુઠિયા બનાવ્યા હોય અને બાળકો મુઠિયા ખાવા રેડી ન હોય તો આપણે આવી રીતની ભેળ કરીને આપશું તો બાળકો શું મોટા પણ આંગળી ચાટતા રહી જશે. આપણે આને સરસ રીતના બધું મિક્સ કરી દેવાનું છે. આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. જો તમારી પાસે રેડ એટલે કે લાલ સૂકા મરચાંની ચટણી ન હોય તો તમે શેઝવાન સોસ છે, ચીલી સોસ છે તેનો પણ યુઝ કરી શકો છો. આપણે એક સર્વિંગ બાઉલ લેશું. તેમાં આપણે આ જે ભેળ રેડી કરી તે સર્વ કરીશું. એની ઉપર થોડીક રેડ ચટણી છે, ગ્રીન ચટણી છે, ટોમેટો સોસ છે, સેવ છે. અને સૌથી બધા છોકરાને ભાવે તેવું ચીઝ છે તેને આપણે આવી રીતના ખમણી એડ કરીશું. અને કોથમરીથી સેવ ફરીથી આપણે આને આવી રીતના સેવ કરીશું. આ આપણી મુઠિયા ભેળ રેડી છે. આ ખૂબ જ હેલ્ધી છે. બાળકોને તમે વારંવાર આવી બનાવીને આપી શકો છો. અમારો વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.